अदाणी ફાઉન્ડેશનના 25 વર્ષ પૂર્ણ થઈ રજત જયંતિ ઉજવવામાં આવી। ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રણી અદાણી ગ્રુપની સીઆરએસ શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી હાઉસ મુંદ્રા ખાતે અદાણી ફાઉન્ડેશનના 25 વર્ષ પૂર્ણ થઈ રજત જયંતિ ઉજવવામાં આવી હતી। આજથી 25 વર્ષ પહેલા મુંદ્રા ખાતે ભારતમાં સૌથી મોટા ખાનગી પોર્ટના નિર્માતા ગૌતમભાઈ અદાણી અને નારી શક્તિનું અજોડ ઉદાહરણ ડોક્ટર પ્રીતિબેન અદાણીની સમાજ પ્રત્યેની ઉમદા ભાવનાએ પોતાના ઉદ્યોગગૃહની સામાજિક ઉત્તરદાયિત્વના આજે 25 વર્ષ પૂર્ણ કર્યા હતા। આ પ્રસંગે અદાણી જૂથના સર્વ કર્મચારીગણ અને અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નારીના સંઘર્ષને એક નારી સારી રીતે સમજી શકે તે અનુસાર ડોક્ટર પ્રીતિબેનના માર્ગદર્શન થકી મુંદ્રા તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં જેવા કે ખેતી, પશુપાલન, ગ્રામ રક્ષક દળ, હસ્તકળા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં અદાણી ફાઉન્ડેશનના સહકારથી પોતાના જીવન અને આજીવિકામાં આમૂલ પરિવર્તન લાવનાર દીવાદાંડી રૂપ કામ કરનાર 11 મહિલાઓનો જેમાં ક્રમશઃ ગીતાબેન જેઠવા, જ્યોતિબેન ટાંક, સ્મિતાબેન રોહિત, લીલાબા ચાવડા, પૂજાબેન કશ્યપ, ડોક્ટર હિનાબેન જાની, વાલબાઈ ગઢવી, દેવલબેન ઘેડા, પદ્માબા ચોડાસામા, ફરીદાબેન વાઘેર, ખાલિદા માંજલિયા, ડોક્ટર આયશાબેન ખત્રી વગેરે નારી શક્તિની કામગીરીને પ્રોત્સાહનના ભાગરૂપે મહેમાનોએ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરમાં 10 પાસ કરી તાજેતરમાં ડિપ્લોમા ઇજનેર તરીકેનો અભ્યાસ પૂર્ણ કરનાર માછીમાર સમુદાયના આ પ્રથમ ઇજનેર મામદ શકીલ ઉસ્માન ગનીની સાફલ્ય ગાથા મહેન્દ્રભાઈ પરમાર દ્વારા શ્રોતાઓ સામે રજૂ કરવામાં આવી હતી। બે દાયકા અગાઉ શરૂ થયેલ અદાણી ફાઉન્ડેશન શરૂઆતમાં મુંદ્રા તાલુકાના દરેક ગામે ગામ વિકાસની કામગીરી કરતા કાર્યકરો અને સંસ્થાના વડાઓને મળીને શિક્ષણ, ગ્રામીણ આરોગ્ય, સાતત્યપૂર્ણ આજીવિકા અને માળખાકીય સુવિધાઓ એમ આ ચારેય ક્ષેત્રોમાં કામ કરવાનું નક્કી કર્યું અને આર્થિક રીતે પછાત વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે આજે સફળ પુરવાર થઈ રહી છે। અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલ દ્વારા કચ્છના ગામોમાં શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને માળખાકીય સુવિધાઓના વિકાસ અંગે કટિબદ્ધ છે। બે દાયકા કરતાં પણ વધુ સમયથી અદાણી ફાઉન્ડેશન કચ્છમાં જ્ઞાતિ, કુમ, ધર્મ, વર્ગ કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર સમાજ કલ્યાણ અને લોકોના ઉત્કર્ષ માટે સહાયક બની રહ્યું છે। શરૂઆત ગ્રામ વિકાસમાં નિપુણ એવા બે કાર્યકરોથી શરૂ થયેલ કામગીરી આજે અદાણી ફાઉન્ડેશનના ભારતના 13 રાજ્યોમાં 270 જેટલા સામાજિક કાર્યકરો અને શૈક્ષણિક કામ સાથે 400થી વધારે વિષય નિષ્ણાંતો ધરાવતી ટીમ ચેરપર્સન ડોક્ટર પ્રીતિબેન અદાણી, પીએન રોય ચૌધરી સાહેબ, વીએસ ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે। આ રજત મહોત્સવ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનની પાયાથી શરૂઆત કરનાર જીવણભાઈ ગઢવી, સુષ્માબેન ઓઝા તથા ગ્રામ વિકાસની કામગીરીનો વ્યાપ વધારનાર એવા મુકેશભાઈ સક્સેના સાહેબને ખાસ યાદ કરી તેઓના કામોને સતત પ્રેરણા અને પીઠબળ પૂરું પાડનાર રક્ષિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં અદાણી હાઉસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે એપ્સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું કે મુંદ્રાના કામ માટે ગૌતમભાઈ અદાણી અંગત રસ લે છે, સાથે ડોક્ટર પ્રીતિબેન અદાણી પણ ગ્રામીણ સમુદાયની સમસ્યાના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે। આજે આ 11 નારી શક્તિને વંદન કરી વધુમાં કહ્યું કે હવે આ 11થી નહીં ચાલે, 200થી વધારે બહેનો સન્માનિત થાય તેવા કામો કરીએ। માછીમાર સમુદાયના પ્રથમ ઇજનેરને સન્માનપત્ર સાથે ગ્રુપ કંપનીમાં કામ અને આગળ જતા અદાણીમાં કામ આપવાની વાત સાથે માછીમાર સમુદાય શિક્ષણમાં આગળ વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી તથા અદાણી ફાઉન્ડેશનની ટીમ જે પ્રતિબદ્ધતાથી કામ કરે છે તે બદલ શુભેચ્છા આપી હતી। આ પ્રસંગે યુનિટ CSR હેડ પંક્તિબેન શાહે પોતાની વાતમાં જણાવ્યું કે આજે અદાણી ગ્રુપના 11થી વધારે યુનિટ કચ્છમાં ચાલી રહ્યા છે, ત્યારે એક જવાબદાર જૂથ તરીકે કામ કરી 2,50,000 હિતધારકો સુધી વિવિધ યોજના દ્વારા પહોંચ્યા છીએ। હજુ પણ આ યાત્રા ચાલુ જ રહેશે। આ પ્રસંગે વિવિધ યુનિટ હેડ પણ હાજર રહેલ, જેમાં HR હેડ અરિંદમ ગોસ્વામી સાહેબ, કોર્પોરેટ અફેર્સ હેડ સૌરભ શાહ સાહેબ, એન્વાયરમેન્ટ હેડ ભાગવત શર્મા સાહેબ, અદાણી પબ્લિક સ્કૂલના આચાર્ય સંજયભાઈ મહેતા, AVMBના આચાર્ય લાલી મેડમ સુકુમારન તથા અદાણી તુણાપોર્ટના હિરેન શાહ સાહેબ વતી ઈશ્વરભાઈ પરમાર હાજર રહ્યા હતા। તેઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગના ભાગરૂપે માછીમાર સમુદાયને સરકારી યોજનાની માહિતી અને સાધન સહાય માટેનો કાર્યક્રમ મુંદ્રા સ્થિત અદાણી ગેસ્ટ હાઉસ પર મત્સ્યોદ્યોગ વિભાગ સાથે રાખેલ, જેમાં તે વિભાગના વડા
સોલંકી સાહેબ તથા મહેશભાઈ દાફડાએ હાજર રહી જરૂરી માહિતી તથા સાધન સહાયના મંજૂરી પત્ર આપ્યા હતા. કોર્પોરેટ અફેર્સ હેડના સૌરભ શાહ સાહેબે હાજર રહી કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે અદાણી ફાઉન્ડેશન ટીમ, ઉત્થાન સહાયક ટીમ તથા કોર્પોરેટ અફેર્સની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી. આ વિવિધ કાર્યક્રમોનું સૂત્ર સંચાલન પારસભાઈ મહેતા, દેવલબેન ગઢવી તથા કરશનભાઈ ગઢવીએ કરેલ, જ્યારે આભારવિધિ SLD પ્રોજેક્ટ હેડ માવજીભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન સમાજના પછાત તથા વંચિત લોકોને CSRના વિવિધ પ્રોગ્રામની મદદથી શક્ય એટલા લોકોના જીવનમાં સ્મિત લાવીને બહેતર બનાવવાનું કામ કરે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.